નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં બળેલી સમીક્ષા બેઠક. સરોદી એકતા હોટલ નજીક અકસ્માતની ઘટના બની. મૃત પશુઓના અંતિમ સંસ્કાર માટેની સુવિધા શરૂ કરવામાં આવી. દમણમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ. હવે સમાચાર વિગતવાર જોઈએ. ઉમરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સમીક્ષા બેઠક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતા સરપંચોને સત્તા વિહોણા બનાવી થઈ રહેલા મિથ્યા અને ભ્રષ્ટાચારી વિકાસ સામે સરપંચોએ ઠાલવી વેદના. ઉમરગામ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરની અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીની હાજરી વચ્ચે વિકાસના કામોની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિકારીઓની હાજરી વચ્ચે ઉમરગામ તાલુકાના સરપંચનો અભિપ્રાય જાણવાના કરેલા પ્રયત્નોમાં સરપંચોએ ભરી વેદના સાથે રજૂઆત કરવી પડી હતી. ઉમરગામ તાલુકામાં સત્તા વિહોણા બનેલા સરપંચની હાલત હુકમના ગુલામ જેવી બનેલી છે. વિકાસના ગામોની પ્રક્રિયાથી દૂર રાખી માત્ર કોન્ટ્રાક્ટરોની મજૂરી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. સરપંચની સત્તા પર પૂરેપૂર કબજો ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર અને તાલુકા વિકાસ અધિકારીએ જમાવેલો હોવાનું ચિત્ર સામે આવ્યું હતું. પોર્ટલ પરથી કરવામાં આવતી ખરીદી વાસ્તવિક કિંમત અને ઘણી હોવા છતાં લાચાર સરપંચ વિરોધ કરી શકતા તેવી જ રીતે વિકાસના કામોની વહીવટી મંજૂરી એસ્ટિમેન્ટ વગેરેથી દૂર રાખવામાં આવે છે, તેમજ વિકાસના કામોની વિગતની ટપાલ સરપંચ સુધી પહોંચતી નથી. સરપંચોને વિશ્વાસમાં લેવા વગર કોન્ટ્રાક્ટરોને અધૂરા કામનું પણ બિલનું ચૂકવણું કરી દેવામાં આવે છે, જેથી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તો પણ જરૂરી કરી શકતા નથી, જેના કારણે સરપંચ પ્રજાનો રોષનો ભોગ બની રહ્યા છે. ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી જેમ કરતા નથી. સીઆર પડિયારની ઉપસ્થિતિ વચ્ચે ઉમરગામ તાલુકાના સરપંચ ભ્રષ્ટાચારી વહીવટ ઉજાગર કરતી રજૂઆતથી છેલ્લા 2 વર્ષોથી ચાલતો ભ્રષ્ટાચાર ઉજાગર થવા પામ્યો છે. વિશેષમાં ઉમરગામ તાલુકાના મોટાભાગની પંચાયતોમાં વિકાસના કામ કરતી એજન્સી અને અધિકારીઓની સાઢગાંઠથી ઘણા કામો અધૂરા પડ્યા છે, જેની પણ રજૂઆત થવા પામી હતી, જેમાં આંગણવાડીની દયનીય સ્થિતિનું વર્ણન સરપંચોએ કરીને વહેલી તકે અધૂરી આંગણવાડીનો કામો પૂરી કરવા રજૂઆતો કરી હતી. સરકારી આવાસની મંજૂરીની યાદી સરપંચોને આપવામાં આવતી નથી. મનરેગા યોજનામાં ગ્રાન્ટના અભાવે છેલ્લા 2 વર્ષથી ઉમરગામ તાલુકાના કામો થયા નથી, જે બાબતનો પણ સરપંચોએ પોઠાળવી ધારાસભ્ય રમણભાઈ પાટકરની સરપંચોએ દબાણમાં રાખવાની નીતિને ઉજાગર કરી હતી. ઉમરગામ તાલુકાના સરપંચોએ આજરોજ ઠાલવેલી આક્રમક વેદનાથી ધારાસભ્ય રમણભાઈ પાટકરના માથે પસીના આવી જવા પામ્યો હતો. અમને પૂછીને કામ ઉપર સરપંચ નો તમારી જે રજૂઆત હશે વ્યાજબી નથી. એસઓ ત્યાં જઈને સાહેબ ટીએસ બનાવ્યું અને પછી જે કામ મંજૂર થયું હોય ખરેખર કામ કરવા લાયક નહીં હોય તો પેપર કરવા માટે શું આપી જે 2 વર્ષથી બાકી છે, ખાલી દિવાલ પેલી છે અને આગળની કામગીરી બાકી છે. આગળ પણ આપણે 2 સમીક્ષા બેઠક પર એની રજૂઆત કરવામાં આવેલી હતી. પૈસા મનરેગા હેઠળ કોન્ટ્રાક્ટર લોકો આપવામાં આવેલા નથી.
જે ઊર્જા વિભાગની જે એજન્સી હતી એ અનફોર્ચ્યુનેટલી અને એની સામે આપણે કાનૂની એક્શન લીધા છે અને એને અત્યારે રદ કરી દીધી છે. આપણે નવું ટેન્ડર પાડ્યું છે પણ અનફોર્ચ્યુનેટલી એમાં બે જ એજન્સી આવવાથી અમે ફરીથી ટેન્ડર કર્યું છે જેની 15 તારીખે પૂરું થાય છે અને 16 તારીખે અમે ફરી ખોલીશું. જે એજન્સી આવે અમે તાત્કાલિક ધોરણેથી તમારું કામ. સરપંચે કોઈ એક અમને અહીંયા ઉભરો ઠાલવ્યો જ નથી. રજૂઆત કરવા માટે અમે જ્યારે મોકવા આપ્યો છે ત્યારે વહીવટી બાબતની અંદર ઘણા બધા એવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. અગર તો ટેકનિકલ નોલેજ નથી કે કામ મંજૂર થયું પછી એ કામ મંજૂર થયું પછી કઈ રીતે આપણે કરવું છે. તો કામ મંજૂર થાય એટલે જવાબદારી ટેકનિકલ એસઓની આવે. એસઓ જે કામ મંજૂર થયેલું છે ત્યાં સ્થળ પર એ કામ બરાબર છે કે મેં જોઈ લઈ પછી ટીએસ આપે. ટીએસ આપ્યા પછી એસ્ટિમેટ બને અને એસ્ટિમેટ બન્યા પછી સરપંચ અને કે તલાટીને સૂચના પાપ આવે કે આ તમારું કામ મંજૂર થયેલું છે. એમાં જવાબદારી તલાટી અને સરપંચની પણ છે કે તાલુકા વિતરણ અધિકારી જવાબદારી છે એમની પાસેથી એમની માહિતી આખી લઈ જવું જોઈએ, એસ્ટિમેટ પણ લઈ જવું જોઈએ. પરંતુ આજે અમે સૂચના આપી છે કે કોઈપણ કામ કોઈપણ કમિટીમાં મંજૂર થાય એટલે એનું લેખિતની અંદર દરેક ગામની અંદર એની સૂચના આપવામાં આવે અને ગામની અંદર એનું રજીસ્ટર બને કે આ યોજનામાંથી આ કામ મંજૂર થયેલું છે અને આ રીતે ત્યાં થાય. તદઉપરાંત જે કામો થઈ ગયેલા છે એને પણ એસેટનું એક રજીસ્ટર પંચાયતમાં નિભાવે એ રીતે પણ સૂચના કરી છે. સાથે સાથે રામ મંદિર યોધ્યાની અંદર 22 તારીખે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ એનું ઓપનિંગ કરવાના છે એમાં ખૂબ જ આ ઉમંગનો અને હિન્દુ માટે જાગૃતિ લાવવાનો પ્રશ્ન છે. પોતાના મનની અંદર રામ માણસ જન્મે ત્યારે બોલાય છે, માણસ મરી જાય ત્યારે સંસારની અંત ઘડી સુધી રામ બોલો રામ રામ બોલો રામ બોલતા બોલતા જાય છે. ખાતા હોય ત્યારે પણ નમસ્કાર કરીને રામનું નામ લઈને એને ખાય છે ત્યારે ડગલે ને પગલે શ્વાસોશ્વાસની અંદર રામ છે અને રામ 500 વર્ષ પછી પોતાના વન કુટીર એટલે કે મંદિરની અંદર જઈ રહ્યા છે ત્યારે યોધ્યામાં જે આનંદ છે એવો જ આનંદ ઉંબરગામ તાલુકામાં રહે, ઉંબરગામ તાલુકાના ગામડામાં રહે, શેરીમાં રહે એને આયોજન કરવા માટે અમે કર્યું છે. અને અમે ઉંબરગામ તાલુકામાં 29,000 જે ઘરો છે એ દરેક ઘરોની અંદર અમારા પ્રભારી એટલે કે સરપંચોના સંઘના વડા લાલાભાઈ દ્વારા ઝંડી આપશે અને દરેક સરપંચો પંચાયતના ચૂંટાયેલા સભ્યો સાથે મળીને દરેક ઘર પર રામની ધજા ફરકે આ રીતનું આયોજન અમે કર્યું છે. સાંજે 6 વાગે 7 વાગે અમારા દરેક હિન્દુના ઘરની અંદર દીવડા પણ થાય, દિવાળી જેવો આનંદ ઉમંગ થાય અને સાથે સાથે જ્યાં જ્યાં રામ મંદિરો છે ત્યાં 10 વાગ્યાથી LED મૂકી અને 11-1 વાગ્યા સુધી વડાપ્રધાનના કાર્યક્રમ થાય એ રીતે નિહાળી શકે એ રીતનું પણ આયોજન અહીંયા અમે કર્યું છે. અને આ માટે બધા સરપંચોને અહીંયા અમે બોલાવેલા છે. એ સરપંચો સાથે તમે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અમારા અમે લોકશાહીને પારદર્શક વ્યવહાર કરવા માગીએ છીએ અને પારદર્શકની અંદર તમે પણ તાજના સાક્ષી બનો આ રીતનું આ આયોજન અમે કર્યું. વલસાડના સરોદી એકતા હોટલ નજીક અકસ્માતની ઘટના. અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા કેશવાન મારી પલટી. અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલ કેશવાને મારી પલટી. રૂપિયાથી ભરેલ કેશવાન મારી પલટી. ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. ડિવાઈડર પર કેશવાન ચડી જતા આ ઘટના બની છે. ડ્રાઈવરને હેમખેમ આ અકસ્માતથી બહાર કઢાયો. 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. આદમી બચ ગયા.
બીજાની ગાડી લઈ જાય હું ગઈ સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. મૃત પશુઓના અંતિમ સંસ્કાર માટેની સુવિધા શરૂ કરવામાં આવી. દમણમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ. डेंगू और चिकनगुनिया. मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है. अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी. नहीं मिलेगी, नहीं मिलेगी. यहाँ तो पूरे इंतजाम है. डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें, बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें, पूरी आस्तीन के कपड़े पहने, मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें. डेंगू से लड़े मतलब डेंगू से बचे. अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का. दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटा वाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758-222-009. विराम बाद आपनो स्वागत छे. औद्योगिक नगरी वापीमां नगरपालिका द्वारा લાખો રૂપિયાના ખર્ચે મૃત પશુઓના અંતિમ સંસ્કાર માટેની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. વાપીના છેવાડે આવેલ નામધા ચંડોળ ગામ નજીક સોલિડ વેસ્ટ સાઇડ પર મૃત પશુઓની અંતિમ વિધિ માટે ગેસ આધારિત ચેમ્બરો તૈયાર કરવામાં આવ્યા છે. ₹74 લાખથી પણ વધુના ખર્ચે શરૂ થયેલી આ સુવિધાથી અનેક સમસ્યાઓનો અંત આવશે. અત્યાર સુધી વાપી નગરપાલિકા અને આસપાસના વિસ્તારમાં મૃત્યુ પામતા પશુઓના મૃતદેહને જમીનમાં દફન કરવામાં આવતા હતા. આથી અનેક વખત નજીકના વિસ્તારના લોકો સાથે વિવાદ પણ થતો હતો, સાથે જ ગંદકી અને માખીઓનો ઉપદ્રવ પણ થતો હતો. પશુઓની અંતિમ વિધિ જમીનમાં દાટીને થતી હોવાથી તે માટે જમીન પણ સીમિત થઈ ગઈ હતી. આવી અનેક સમસ્યાઓ થતી હતી. જોકે હવે પશુઓ માટે પણ અંતિમ વિધિ માટે ગેસ આધારિત ચેમ્બરો બનાવવામાં આવ્યા છે. અહીં નાના અને મોટા મૃત પશુઓના અંતિમ સંસ્કાર માટે અલગ અલગ ચેમ્બરો રાખ્યા છે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી માણસને જ મૃત્યુ બાદ અંતિમ વિધિ માટે સ્મશાન ભૂમિમાં બનાવવામાં આવતી હતી. જો કે હવે વાપી નગરપાલિકા દ્વારા પણ મૃત પશુની અંતિમ વિધિ માટે શરૂ થયેલી આ સુવિધાને લઈ પશુઓના મોતના બાદ તેમના મોતનો પણ માલાજો જળવાશે. અને અત્યાર સુધી થતી અનેક સમસ્યાઓનું પણ સમાધાન પણ થશે તેવું વાપી નગરપાલિકાના શાસકો આશા વ્યક્ત કરી રહ્યા છે. વાપી નગરપાલિકા વિસ્તારમાં સૌથી ઓછી જમીન છે. અત્યાર સુધી વાપી નગરપાલિકાની આજુબાજુના દરેક ગામડાના પશુઓ અહીંયા આગળ જમીનોમાં મૃત પશુઓને દાટવામાં આવતા હતા. એના લીધે આજુબાજુમાં રહેવાસીઓને ખૂબ જ વાસ આવતી હતી. એના લીધે પ્રદૂષણ થતું હતું, માખીનો ઉપદ્રવ રહેતો હતો, મચ્છરનો ઉપદ્રવ રહેતો હતો. એ બધી પરિસ્થિતિમાં અત્યારે નગરપાલિકા દ્વારા એનિમલ ક્રિમિનેશન સેન્ટર બનાવીને એનો સંપૂર્ણ વિધિ વિધાનથી અગ્નિદાહ કરવામાં
આવશે. બે ચેમ્બરો છે મોટા, એક મોટું અને એક નાના, બે ચેમ્બરો છે અને ટોટલ 74 લાખ રૂપિયાના ખર્ચે આ એનિમલ ક્રિમિનેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો. દમણમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ. અબ સાકાર હોગા આપકા સપના, એક લક્ઝુરિયસ રો હાઉસ કા. દમણ ઓર ઉમરગાંવ કે પાસ સનરાજ ડેવલપર્સ કા નયા પ્રોજેક્ટ સુવર્ણ ભૂમિ રેસિડેન્સી, 3 and 4 BHK લક્ઝુરિયસ રો હાઉસ. ઇસકે સાથ ક્લબ હાઉસ, જિમ હોલ, ઇન્ડોર ગેમ્સ, ચિલ્ડ્રન પાર્ક, લેન્ડસ્કેપ ગાર્ડન ઓર સ્વિમિંગ પુલ જૈસી સુવિધાએ ભી ઉપલબ્ધ. સુવર્ણ ભૂમિ રેસિડેન્સી, કલાઈ લેક કે પાસ ટાટા વાડી કલગાંવ કોસ્ટલ હાઈવે ફંસા ઉમરગાંવ. સંપર્ક કરે 8758222009. બાદ આપનું સ્વાગત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. સાર્વજનિક શાળામાં યોજાયેલ કાર્યક્રમનું શુભારંભ નહેરુ યુવા કેન્દ્રના અધિકારી અનુપમ કેથવાસ અને શાળાના પ્રિન્સિપલ દીપક મિસ્ત્રી, ટ્રસ્ટી રૂદેશ ટંડેલ સહિત અન્ય સભ્યો દ્વારા કરવામાં આવ્યું. સ્વામી વિવેકાનંદની તસવીર ઉપર પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. યુવાઓએ રોડ સેફટી વિશે જાગૃતતા લાવવામાં આવી હતી. નાસિકથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું લાઇવ કાર્યક્રમ જોવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાર્વજનિક શાળા સહિત એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. આજ 12 જનવરી કો પૂરે દેશ મેં રાષ્ટ્રીય યુવા દિવસ મનાયા જા રહા હૈ. નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દેશ કે હર જિલ્લે મેં રાષ્ટ્રીય યુવા દિવસ કા આયોજન કર રહા હૈ, જિસમે વિભિન્ન પ્રકાર કી ગતિવિધિયાં હમ લોગ કર રહે હૈ, જિસમે સે એક આઉટડોર એક્ટિવિટી કે તોર પર હમ રોડ સેફટી વીક કા આયોજન કરેંગે અગલે એક હફતે તક, જિસમે રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ઓર જો ભી અન્ય યુવા હૈ જિલ્લે કે ઉનકો હમ રોડ સેફટી વીક કી ટ્રેનિંગ દેંગે રોડ સેફટી કે લિયે, ઓર વો બાદ મેં ટ્રાફિક પુલિસ કે સાથ મેં અલગ અલગ જગહ પે જિલ્લે મેં ડિપ્લોય કિયે જાયેંગે વો ટ્રાફિક પુલિસ કી મદદ કે લિયે.
आज हम नरेंद्र मोदी जी के जो संबोधन है युवाओं का, देश के युवाओं का जो संबोधन है, उनको हम लाइव बच्चों को दिखाएंगे और बच्चे उससे प्रेरणा ले सकेंगे। साथ में हम स्वामी विवेकानंद की जयंती के नाते आज हम विवेकानंद जी के बारे में बच्चों को बताएंगे और उनके जीवन से, जीवन के संघर्षों से, जीवन के उपदेशों से वो प्रेरणा लेके आगे बढ़ सकेंगे। हमने स्वच्छता अभियान चलाया था, हमने यहाँ पे सफाई कराया बच्चों से और एक रैली निकाली थी हमने जो हमारे युवा हैं उनके माध्यम से लोगों में जागरूकता फैलाने के लिए। समाचार पूरा करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। उमरगाम तालुका पंचायत ना सभाखंड मा बयली समीक्षा बैठक। सरोदी एकता होटल नजीक अकस्मात नी घटना बनी। मृत पशुओं ना अंतिम संस्कार माटे नी सुविधा शुरू करवामां आवी। दमन मां नेहरू युवा केंद्र द्वारा राष्ट्रीय युवा दिवस की उजवणी कराई। तो आ हता अत्यार सुधीना समाचारों, जोता रहो सिटी न्यूज। नमस्कार।